વાલા સણ જાવ તો રમેશ ભાઈ ચવાણ મે એવી માનતા રાખી હતી કે મારી બાણી છે ને એને કિડની માં બે હોલ હતા તો ડોક્ટર એવું કીધું હતું કે ભાઈ આને ઓપરેશન કરવું હોય તો અમારી કોઈ જવાબદારી નહીં તમે સહી કરી આપો તો ઓપરેશન કરો ઓપરેશન કરવા માટે શક્ય નથી તો મેં કુખાર મેરડીમાંના વલાસણથી પાંચ રવિવાર ચાલતા આવવાના માન્યા હતા આજે પાંચમો રવિવાર છે એને પણ હું જાતે લઈને આવ્યો છું અને રિપોર્ટ કરાવ્યો ને એ પણ રિપોર્ટ નોર્મલ આવ્યો છે મારી જવાબદારી અમારી નથી તો મેં એવું કીધું કે અમારે ઓપરેશન કરવું નથી તો હું મારી ખુખાર મેરડી માની માનતા રાખું છું માં વલાસણ થી પાંચ રવિવાર ચાલતા આવીશ મારી ભાણીને છે ને વગર ઓપરેશન દુઃખ મટી જશે ને તો પાંચ રવિવાર વલાસણ થી ચાલતો બારે જઈશ તો આજ પાંચમો રવિવાર છે ને એને પણ હું લઈને આવ્યો છું માં બરોબર એટલે અત્યારે એમને કોઈ તકલીફ કોઈ પણ જાતની તકલીફ પહેલા તો પાણી પણ નતું પીવાતું માં આજે ગમે ત્યારે તો પણ બધું ખાઈ શકે છે બધું જ કોઈ પણ બાકી નહીં રાખતી બધું ખાઈ છે ખાઈ શકે ને બધું હા અને જે હોલ હતા એ પણ અત્યારે માટી ગયો એકદમ નોર્મલ રિપોર્ટ આવ્યો છે એ રિપોર્ટ તમે ક્યારે કરાયો એ રિપોર્ટ પરમ દિવસે જ કરાયો પરમ દિવસે જ કરાયો હા રિપોર્ટ નોર્મલ આવ્યો નોર્મલ આવ્યો અને તમારા કેટલા રવિવાર પૂરા થયા આજે મારો પાંચમો રવિવાર ચાલતો પૂરો થયો સતત હા રવિવાર ની માનતા રાખી હતી ને પાંચ રવિવાર આવતા આવતા એમને અત્યારે માટી ગયું સારું થઈ ગયું એ પણ ઓપરેશન કરાવવું વગર ઓપરેશન હે બરોબર આપ વિડિયો મે જો વ્યક્તિ કો દેખ રહે હો ઉનકી 4 સાલ કી છોટી બચ્ચી કો કિડની મે 2 હોલ થે उन्होंने डॉक्टर दवाएं बहुत कराई पर उनसे बच्ची को कोई फर्क नहीं पड़ा। अंत में डॉक्टर ने सब रिपोर्ट और सब कुछ देखते हुए उनको बच्ची का ऑपरेशन करने की सलाह दी और ऑपरेशन इतना गंभीर था कि डॉक्टर भी इसकी गारंटी नहीं ले रहे थे। डॉक्टर का कहना ऐसा था कि ऑपरेशन दरमियान छोटी बच्ची की जान को भी खतरा हो सकता है। वीडियो में आप जो व्यक्ति देख रहे हो उनको माँ बहुचर मेलडी बारेजा धाम पर अटूट श्रद्धा और विश्वास था तो उन्होंने ऑपरेशन ना करवाया और मां बहुचर मेलडी की पांच रविवार चल के बारेजा धाम आने की मन्नत रखी और फिर हुआ चमत्कार। उन्होंने पांचवें रविवार को फिर से रिपोर्ट करवाया तो डॉक्टर भी अचंभित रह गए कि जिस बच्ची को किडनी में 2 हॉल थे वो अचानक पांच रविवार में गायब कैसे हो गए और रिपोर्ट में भी कुछ नहीं आया। ये है मां बहुचर मेलडी की कृपा। राम राम। कितना किलोमीटर था वाला सर? 75 કિલોમીટર જેવું થાય છે. બર 75 કિલોમીટર. 75 કિલો. પાંચ રવિવાર ભર્યા છે. પાંચ રવિવાર સતત ભર્યા છે. મારી એક પણ રવિવાર તૂટ્યા વગર. હા. બરોબર. ચમત્કાર ના થયા? ચમત્કાર જ કહેવાય ને મારી. પાંચ રવિવાર. હા. પગ દુખાડવાનું કીધું હોય તો બે નહીં પણ ચાર હોલ વાત ને કાણા વાત ને રિપોર્ટ માં આયા વાત નો ચારે ચાર ફેલ કરના. હા માં. રામ રામ મારી રામ રામ. પણ એના માટે ભાવ વિશ્વાસ અને ધીરજ જરૂરી છે. એમાં કદાચ પૈસા ગણવાનું મશીન હોય ને એમાં કદાચ માણસ ગણે પૈસા તો એમાં ભૂલ થઈ જાય પણ મશીન પૈસા ગણે એમાં ભૂલ થાય નહીં એટલે મશીન થી આજ ભૂલ નહીં થતી મનુષ્ય થી થઈ એક જ પણ મશીન ને ભૂલ કરાવડાવું અને વિજ્ઞાન ને ભૂલ કરાવડાવું અને આવા હરા હળ કડીમાં સત્ય સાબિત કરવું એ મેલડી મા મા આ એનો જાગતો પુરાવો હું નહીં કહેતી આ એનો અનુભવ ના એનો રિપોર્ટ કહે છે હા મારી રામ રામ ના રામ આશીર્વાદ રામ રામ મારી આ છોકરી છે ને મારી અમે પહેલા રવિવાર ચાલતા હે ને તો કોઈ ઘર પણ નતું કોઈ ગામ પણ નતું પણ ચોખા ઘી ની સુખડી મેકી હતી ને મારી અને અમને 15-20 મિનિટ લાગી એની સ્મેલ આવી હતી ચોખા ઘી ની સુખડી એટલે મારી માં તારા માટે લાવ્યો છું ભલે રાહ એવું માતાજી પેલા કીધેલું છે ને પ્રવચન શું કીધું તું માતાજી માતાજી કીધું કે જો આવી કોઈ પણ જગ્યાએ મારી સુખડી ચોખા ઘી ની મેકે ને તો હું તમારી જોડે જ છું એનો આભાસ કરાવું છું એ પુરાવો પૂરી આપ્યો હા એ પુરાવો પૂરો તો મારી એટલો છે ને હું ચોખા ઘી ની સુખડી મેરડી માતા માટે લઈને આવ્યો છું મારી આજે બરોબર અને એકના નહીં બધા સુગંધ આવતી બધા આવી હતી મારી 15-20 મિનિટ સુધી આવી હતી માં તરત કે રામ માળી રામ રામ માળી રામ હા માળી કરતા જ નહીં હા માં હા બોલ આ મારી માયા છે હાચુમાં અમે ચાલતા આવતા મારી પહેલા 50 રૂપિયાનો ખર્ચો કર્યા પાંચમા રવિવારે તો 50 મળ્યા અને ફરી 30 નો કર્યો તો 40 રૂપિયા મળ્યા મારી રસ્તામાંથી એ પણ અનુભવ છે આ પાંચમા રવિવારનો મારી જેટલો ખર્ચો થાય એટલા મળી જાય હા ડબલ મળ્યા ડબલ મળે હા બરોબર 50 રૂપિયા વાપર્યા તો કેટલા મળ્યા 50 મળ્યા પછી બીજા 40 મળ્યા માતાજી કે છે હા રોડ ઉપર થી પૈસા મેળવી આલે ફફા મારી ના હેરતા હો જોજો
રામ માળી રામ, મારું નામ ભાર્ગવ ડોડિયા છે, હું રાજકોટથી આવું છું. મારે પેટની તકલીફ હતી ગેસની છેલ્લા 3 વર્ષથી, બહુ દવા કરી, પછી મેં માનતા રાખી કે ચાંદીનું છતર ચડાવવાની, એટલે 1 મહિનામાં મને ફેર પડી ગયો. બરોબર, કેટલા ટાઈમથી તકલીફ હતી ગેસની? છેલ્લા 3 વર્ષ. 3 વર્ષ થી. એની માટે તમે દવાઓ અને બીજે બધે ફર્યા હશો ને? હા, દવાખાના. કેટલી દવાઓ કરી, કેટલા દવાખાના કર્યા? બહુ દવાખાના તો બહુ ફર્યો હું. ખાલી માનતા રાખ. માનતા માં શું રાખ્યું તમે? ચાંદી નું છતર. બરોબર, ચાંદી નું છતર. બીજું બસ ખાલી ચાંદી ના છતર માં તમારે 3-4 વર્ષ ની તકલીફ મટાડી આપી. મટાડી. બરોબર. ગાડી ની અંદર 3 દિવસ ગાડી નતી કાઢી, અને અંદર એને ખાવાનું એવું રાખ્યું હતું, એટલે એને કઈ ના થાય એના માટે માનતા રાખી. કઈ થયું નહીં, એનો જીવ બચી ગયો. બરોબર. કિસકોલી તો મારા રોમ ની કહેવાય. હાજુમાં રોમ તમારી ગાડી બેઠા કહેવાય. હાજુમાં રાવ સેની માટે નું? મે માનતા રહી હતી લોન ની. બરાબર. મારે લોન પાસ નથી થતી ને એના માટે, કે મારે લોન પાસ થઈ જાય તો 11,000 રૂપિયા માળી ના પાડે ધરીશ. બરાબર. એટલે કેટલા ની લોન હતી એ? 13 લાખ. ને કેટલા સમયથી નથી થતી? મારે એક વાર તો કેન્સલ થઈ ગઈ, પછી મેં માનતા રહી ગઈ. એક વાર મૂકી દીને કેન્સલ થઈ ગઈ. પેલા એક વાર મૂકી દી કેન્સલ થઈ ગઈ. કેન્સલ થઈ ગઈ. માનતા રાખીએ પછી થઈ ગઈ. પછી 1 મહિનામાં થઈ ગઈ મારે. બરોબર. તમે માનતામાં શું રાખ્યું હતું? 11,000 રૂપિયા રોકડા. એ તમે તમારા મન થી? મારા મન થી. મારા થી કોઈએ કીધું? ના, કોઈએ કીધું નથી. બરોબર. 11-13 લાખ ની લોન પાસ થઈ તો 11,000 રૂપિયા રાખી એટલે થઈ જાય 13 લાખ રૂપિયા ની લોન. ભલે, કોઈ વાંધો નહી. રામ રામ. આ તમે જાતે બોલ્યા છો ને? કે માતાજી પૈસા નહી લેતા તો આચમ હાલ્યા હું કામ કરીને લાવીશ, મફત નહી લાવી. આ ભાડા ભાડા ભરવાના નહી? તમારે જો માગું નહી, હું મારી મહેનત નું લાવું. 50,000 મહિને ભાડું આવે મંડપ નું, આ નું તે નું જેટલો ખર્ચો થાય, ભાવિક જોડ નહીં લેવાના. એને મનથી કીધું કે માં મારે 13 લાખ રૂપિયા લોન પાસ થઈ જાય, 11,000 તારા પારે સેવા પેટે મેલીશ, એટલે આમાં જો મારી સેવા આવી જાય. રામ રામ. કોઈ મારી પેઢી ની માતા હોય તો જાગૃત થાય, કઈ મને ખબર ન હોય તો. અને 2-3 દિવસ માં મારે મસાણી મેલડી માં 4 પેઢી પેલા ના હાજર થઈને બધો જવાબ આપ્યો. અને મારા માતાજી માટે દીવો લેવા ગયો તો, એટલે હું હરખ થી આ દીવો લાવ્યો છું, અને એક તેલનો ડબ્બો દીવો કરવા માટે. બરોબર. એટલે તમે પ્રાર્થના કરી હતી માતાજીને કે કોઈ પેઢી ના દેવો હોય તો બતાવો. પેઢી ના હોય તો બતાવો. પેઢી ના મસાણી મસાણી મેળી તમારા દાદા ના નામ સહિત આ કોઠે આવ્યો. બરોબર. દાદા નું નામ દેન. દાદા નું નામ શું? નામ દઈને આયા? કાળુ દાદા. કાળુ દાદા. એટલે નામ કાળુ દાદા ની મસાણી મેળી આયા. રામ શેર ચમ ના વાગ્યો. રામ 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 રામ. આ 4 પેઢી જાગૃત થઈ, ખાલી મન પ્રાર્થના કરવાથી. એટલે માતાને અરગ થયો, એ તો રાહ જોતી હતી જ કે મારે તો કાલ જાગૃત થવું, પણ મારો દીકરો એક વખત તો પોકાર કરે. જો પોકાર કર્યો નહીં, 4થી પેઢીએ કૂદકો મારી નાઈ. આ ન માતા. રામ રામ. ના ભક્તિ કરજો તમારી મેલડી ની. ઓ, બધી ઈચ્છાઓ એ પૂરી કરશે. દુશ્મનો આજ વધી ગયા છે ને, પણ દુશ્મનો નાશ એ કરશે, આવું કહું છું. રામ રામ. રોબોટ આરતી કરે એવું જોયું તું? મેલે જોયું તું ને કે રોબોટ આરતી કરે. તમારે શું કામ નું? આ બધું ચાલે. રામ. મારું નામ વિજય. ક્યાંથી આવવાનું? ગામ અજાળ, અમદાવાદ. શું માનતા રાખી હતી? માનતા મારે એવી હતી, એક મારો મિત્ર હતો,
અને અમારા ઘરના અમે રહેતો હતો તો મને એમ કહેવાય કે ભાઈ તારો દીકરો જોતો હોય તો મારી જગ્યા ઉપર આ હું જે રવિવાર ભરું છું હું મારે કમસે કમ મારે આઠમા મહિના કહે છે 27 તારીખ હતી ત્યાંથી મેં રવિવાર ભરવાનું ચાલુ કર્યા બરાબર કમસે કમ 11 રવિવાર મારે થયા ભાઈ માગું માતાજી મારો દીકરો જોઈએ હવે હું માતાને જોઉં આંખમાં મારા આવું પડી છે જરા પછી ડોક્યુમેન્ટ 7 તારીખ આપી હતી 9મા 7 તારીખ 9મા 7 તારીખ આપી 7 તારીખ જતી પછી 10મા મને 21 તારીખ આપી એ જતી મેં કે ડૉક્ટર કે તારે રિપોર્ટ નીકળશે નહીં એટલે સોનોગ્રાફી નહીં થાય હું કરું છું કહું મેળી માતા ઉપર છોડી દઉં બરાબર જે થયું હોય થાય અને મારો દીકરો જોતો હતો પછી 21 તારીખ જતી 22 તારીખ આવી ડૉક્ટર કરી જો હું કહું સાહેબ મારા હાથનો પ્રોબ્લેમ છે બરાબર હું કહું તમે કંઈક કરો મેં કે તમારા વાઈફને દુખ્યા વગર કે હું લવાય નહીં તો કરું છું હું પછી દેવી દેવાની દિવસ આવે 27 તારીખ અને કમસે કમ 3 હાડા તન થયા અને બહેન થોડું થોડું દુખતું હતું હું મારા ગામ રહેતો મને ફોન કર્યો કે જલ્દી આવો ને થોડું દુઃખ ઘેરથી નીકળ્યો માઇકને પૈસા 100 રૂપિયા ખાડી ખાતા 10નો સિક્કો કારણ કે અમારા ગામમાં શું પૂનમ હોય મારા ખીચામાં પૈસા હતા નહીં 10 રૂપિયા મારા ખીચામાં 100 રૂપિયામાં ખાતા હવે સારું હું કરું છું આ હું ભલે જે થયું હોય થાય રાવાડી મેળી માકડ જોડે છે ને જે થયું હોય ચિંતા નહીં મને આ હું દવાખાને બાયડી હવે ડૉક્ટર કન હું આવ્યો એ ડૉક્ટર કન કહે વિજયભાઈ એક વાત કહું હું કહું સાહેબ બોલો તો કહે હજુ દુખાવાનું વારશે પણ કહેજો કદાચ ટાઈમ લાગશે હું કહું સાહેબ કશું વાંધો નહીં થોડી વાર થઈ ડૉક્ટર કહે સિઝરિંગ કરવું પડશે હું કહું સાહેબ મારે કન 100 રૂપિયા ખાલી ખાતામાં 10 રૂપિયા કહું આ જ સિક્કું મારે આ 110 રૂપિયા કન સાહેબને કહું એ પછી સાહેબે એવું કીધું કંઈ વાત નહીં હું કોશિશ કરું હું કહું આટલું બધું મને માતાને કહું ત્યાં ખર્ચા નીકળવા દે બરાબર તો હું આટલા દેખાવો આ હું બહાર બેઠો પછી મારા માતાનો ફોટો કુરદેવીનો ફોટો હતો એને પછી લાગ્યો પછી લાગીને ખોખા મેળવીને નેત કરી ડૉક્ટરે મેં બોલાવ્યો ત્યારે મારા દીકરાનો જન્મ થઈ ગયો જન્મ થઈ ગયો બરાબર મેં જે જોતું હતું એ મને મળી ગયું બરાબર એટલે પહેલા તમે તમારા મિત્રના કીધે ખુંખાર મેળીમાંની માનતા રાખી દીકરા માટે બરાબર તે પછી એને એવું બોલો જા કે તા દીકરો જ આવશે હું કહું છું તમારા ભાઈબંધ એવું કીધું બરાબર ની રવિવાર ચાલીને ભર્યા મંથીમાં રવિવાર 5 હતા એમ કરી નાખે પૂરા પણ ગમે ત્યારે હું આવીશ એમ બરાબર અને એ પછી ડોક્ટરે તારીખ આપી તો એ તારીખે જન્મ પણ ના થયો બરાબર ડિલિવરી નથી થતી એ પછી કેટલો ટાઈમ લંબાયો એ ભાઈ તો એક મહિનો લંબાઈ એક મહિનો લંબાયો 21 તારીખ ઓપરેશન કરવાનું કીધું ડોક્ટરે એટલે તમે એવી માનતા રાખી કે ઓપરેશન ના કરવું પડે એમ એમને એમ જ જન્મ થઈ જાય દીકરાનો તો માનતા રાખીએ પછી નોર્મલ ડિલિવરી થઈ ગઈ હા થઈ ગઈ બરોબર મી માતાને ખાલી એમ કીધું મોકો માં હું તમારે બહાર લઈને આવું દીકરાને અને ખાલી તમારા હાથથી નામ પાડી દેજો મને બરોબર એટલે દીકરાની જન્મ દીકરાનો જન્મ થઈ ગયો એમ એ પછી હા અને મારો જે દીકરો જોતો હતો મને મળી ગયો તમારી જે મનની ઈચ્છા હતી એ પૂરી કરી આપી મેં કુંદલી જોડાઈ કશું જોડાઈ નહીં માતા જે નામ રાખે એ બે દિવાળી દિવસ હતો પૂનમનો દિવસ હતો સોમવારનો દિવસ હતો તારીખ 4:30 જન્મ થયો હતો સવારે માતાએ મારું સપનું પૂરું કર્યું માતાજીને કહું કે માતાજી જે નામ રાખવું હોય એમના મનથી રાખે કલાકાર છું તું હા સિંગર છું બોલતો નહીં પણ મોડા એણે કીધું મન ના હું હમેથી કહું છું કલાકાર છું હું જોઈ જઈ મામા હા છું પણ કરું મારે જમ હાજરા જુર છે એ સોલંકી પેઢી ની કરું તમને વાત મારી મેલડી હાજરા જુર છે માં પણ કેસે કરો મને હોય હું હમે થી કહું છું તાર અને મન ની ઈચ્છા હતી પણ કઉક ના કઉં હા છું ને બોલાવો શું કેસ કે હેડ કઈ નઈ માં બીજું કઈ નઈ મારું એક સપનું પૂરું કર્યું બીજું સપનું પૂરું કરજો અને બાળકનું તમારે જે પણ નામ રાખવું હોય એ રાખો નામ હું રાખું કારણ કે મેં બોલી કરી હતી બોલી કરી હતી કારણ કે ડૉક્ટરે મેં કીધું કે ડૉક્ટર દાખલો ભાઈ લઈ જા હું માતાજી નામ રાખશે બરાબર એ હું નામ લખાવીને દાખલો લઈ જઈ બાકી તમે આવ્યા નહીં હું કહું મારો હવા મને પૂરો થાય વગર હું નહીં આવું
એવું કીધું માં. ભલે રામ, કોઈ વાંધો નહીં, પણ મારું નામ ગમ રે જે રાખશો. સારું, પછી આ તો જૂના જમાનાનો માતાજી તમે નામ પાડો. નચમનું ગામાં હું તો એવું કહું છું કે હું તો તારા જમાના પ્રમાણે માર પાડવું પડે. તારા ગામમાં પણ તાર ઘેર તારી બોનો ના ગમકમાં વાત જોવાનું પાડી પાડે ને. ભલે રામ, કોઈ વાંધો નહીં, તમે ઓથોરિટી પૂરેપૂરી હાલતા હોય, પણ મારા કોમ્પ્યુટર માં આવું આવ્યું એટલે મેં કીધું મારા તો જોવું પડે ને ભાઈ. બધું કહો, એમને એમ થોડી પડાય પડાય. કોઈ વાંધો નહી, આ જોઈ જો હાજી મારો ભગવાન કઈ ક્યાં છે. મારી ઈચ્છા છે પૂછજો. જો હા શું કે સારું, પછી તા પપ્પા ને ઘેર જઈને પછી ના ગમ્યું તો ગમશે ગમશે. અમુક ને જો ફોઈ નોમ પાડે, અમુક ને એની નાની નોમ પાડે, અમુક નાના નામ પાડે. બધાની એક ઈચ્છા હોય, ઘરમાં એક દીકરો આવે ને એવું જ હોય ને. પણ કોઈ વાંધો નહીં, મને તમે બધા રાહ જોક, માતાજી સાહેબ નામ પાડશે. મને તમે સત્તા પૂરી પૂરી હાલતા હોય તો એનું નામ અભિષેક. જે કોઈ પણ શંકર ભગવાનના શિવલિંગ ઉપર અભિષેક કરો ને એનું નામ અભિષેક. તારી પેઢીમાં શંકર ભગવાન ના ઉપાસક હતા. કોણ હતું એટલે હતું શંકર ભગવાન ના માનવા વાળા? તમે જ માનો છો? બરોબર, તમારા પપ્પા માનતા હતા. કોણ હતું શંકર ભગવાન ના ઉપાસક? તમારા પપ્પા હતા. હું માનું છું મામા. બોલ, તું શંકર ભગવાન જ માને? જોઈ લે, શિવલિંગ ઉપર જે અભિષેક થાય એનું નામ અભિષેક પાડ્યું. પણ એક વખત આ દીકરા લઈ અને શંકર ભગવાન ના મંદિરે જઈ આવજે. હું મેરડી આવું કાલે જઈ આવજે. તારી રીતે જે પૂજા પાઠ થાય ને જઈ આવજે. રામ રામ.